नमस्कार, मेट्रो न्यूज साथ હું શુભમી જાની અને તમે જોરા છો મંતવ્ય ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીશું. એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જે અફઘાનિસ્તાનમાં યુકેનનું પ્લેન હાઇજેક કરાયું છે. રવિવારથી પ્લેન હાઇજેક થતા કોઈ ભાળ હજી સુધી નથી મળી શકી. યાત્રિકોને લેવા પહોંચેલું પ્લેન હાઇજેક થઈ ચૂક્યું છે. યુકેનના નાગરિકોને લેવા અફઘાનિસ્તાન આ વિમાન ગયું હતું જે હાઇજેક થયાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જે પ્રકારે હાલ સમાચારો પ્રાપ્ત થયા છે અફઘાનિસ્તાનથી કે જ્યાં અફઘાનિસ્તાનમાં યુક્રેનનું પ્લેન છે તે હાઇજેક કરવામાં આવ્યું છે. રવિવારથી આ પ્લેન હાઇજેક થતા હજી સુધી કોઈ આ પ્લેનની વિગતો પ્રાપ્ત નથી થઈ કે કોઈ ભાળ નથી મળી શકી. ઉલ્લેખનીય છે કે યાત્રિકોને લેવા પહોંચેલું આ પ્લેન હાઇજેક થયું છે. યુક્રેનના નાગરિકોને લેવા અફઘાનિસ્તાન આ વિમાન પહોંચ્યું હતું. હાલ અનેક સવાલો અને તર્ક વિતર્કો થઈ રહ્યા છે કે કઈ જગ્યાએથી આ હાઇજેક થયું છે અને કઈ સ્થળ પર આ પ્લેનને લઈ જવામાં આવ્યું છે. આ સાથે જે પણ મહત્વનો વિષય બની ચૂક્યો છે કે આ પ્લેનની અંદર મુસાફરો કેટલા હતા અને કોણ હતા તે તમામ ચર્ચાઓ અત્યારે જોરમાં જોવા મળી રહી છે. જે પ્રકારે આ સમાચારો સામે આવી રહ્યા છે, અફઘાનિસ્તાન પર જે પ્રકારે તાલિબાનીઓએ કબજો જમાવી લીધો છે અને ત્યારબાદ એક એક પછી એક એક પ્રાંત પર જે પ્રકારે ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે, તેને લઈને આ બધા વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે યુક્રેનનું પ્લેન હાઇજેક કરાયું છે. અફઘાનિસ્તાનથી આ સમાચાર મળ્યા છે. રવિવારથી પ્લેન હાઇજેક થતા હજી સુધી કોઈ ભાળ નથી મળી. ફોનલાઈન પર સમજતા કામેશ ચોક્સી જોડાયા છે. જી કામેશ, જણાવશો જે રીતે અફઘાનિસ્તાનમાં યુકેનનું પ્લેન હાઇજેક કરાયું છે, કેટલા મુસાફરો હતા અને કઈ પ્રકારની વિગતો? બિલકુલ ભૂમિ, તમને જણાવી દઉં કે સૌથી ચોંકાવનારા સમાચાર અત્યારે અફઘાનિસ્તાનથી આવી ગયા છે કે કાબુલમાં એક યુક્રેનનું વિમાન હાઇજેક થયું હોય તેવો અહેવાલ અત્યારે મળી રહ્યો છે. મહત્વની વાત એ સામે આવી રહી છે કે જો વિગતસર એની વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાનમાં લોકોને, યુક્રેની નાગરિકો છે તેમને રેસ્ક્યુ કરવા માટે એક યુક્રેનનું વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હોય તેવી પ્રાથમિક જાણકારી અત્યારે મળી રહી છે. યુક્રેન સરકારના મંત્રીએ આવો દાવો કર્યો છે કે રવિવારે આ વિમાનને હાઇજેક કરી લેવામાં આવ્યું છે અને કેટલાક લોકો તેને અજ્ઞાત અજાણ્યા લોકો છે કે તેઓએ આ વિમાન પ્લેન ઉપર કબજો કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયા હોય તેવી પ્રાથમિક માહિતી અત્યારે મળી રહી છે. સત્તાવાર રીતના કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે યુક્રેન સરકારમાં ડેપ્યુટી વિદેશ મંત્રી યાજ્ઞેવી યેનિન જે છે તેમણે જાણકારી આપતા જણાવ્યું છે કે રવિવારે તેમના પ્લેનને અજ્ઞાત લોકો દ્વારા હાઇજેક કરી લેવામાં આવ્યું છે અને આ વિમાનને આજે મંગળવારે ઈરાન લઈ ગયા હોય તેવી પણ જાણકારી અત્યારે સામે આવી રહી છે. અને આ કોઈક અજાણ્યા જ શખ્સો છે જેમણે પ્લેનને હાઇજેક કરી લેવાની વાત સામે આવી રહી છે. હવે આટલું જ નહીં, આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે એમના બીજા જે ત્રણ એવા અલગ પ્લાન હતા તે સફળ નથી થયા, કારણ કે એરપોર્ટ સુધી તેઓ નથી પહોંચી શક્યા. પરંતુ આ વિમાન જે હતું કે જે રવિવારે ખાસ કરીને નીકળ્યું હતું ને એ વિમાનને હાઇજેક કરી લેવામાં આવ્યું છે. હજી સુધી જો મુસાફરોની જો સત્તાવાર રીતના જો વાત કરવામાં આવે તો મુસાફરોને લઈને પણ અહીંયા મહત્વની જાણકારી એ મળી રહી છે કે પ્લેનમાં 83 મુસાફરો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે. સમગ્ર ઘટનાને પગલે અત્યારે જે પણ અહેવાલ પ્રાપ્ત થયો છે તેને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. જી કામેશ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર.